નમસ્કાર મિત્રો સંરક્ષણ મંત્રી કાશ્મીરને ભારત સાથે ભેળવવાના સંદર્ભમાં જે નિવેદન કર્યું છે અને આપણને રાજીના રેડ કરી નાખવાની કોશિશ કરી છે એ વિશે આપણે ચર્ચા કરવાના છીએ પણ એના પહેલા થોડાક સમાચારોની આપણે ઝલક જોઈ લઈએ રાયબરેલી લોકસભા મત વિસ્તારમાંથી રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર તો ભર્યું પરંતુ એ ઉમેદવારી પત્ર રદ કરવા માટે ત્યાં ફરિયાદો કરવા માંડી છે રિટર્નિંગ ઓફિસર સમક્ષ કે છે કે રાહુલ ગાંધીને બે વર્ષની સજા પડી છે સુપ્રીમ કોર્ટે સજા પર સ્ટે આપ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટે એ સજા છતાં અથવા સ્ટે છતાં મંજૂરી આપી નથી આ એક મુદ્દો અને બીજો મુદ્દો એમની નાગરિકતા બ્રિટિશ છે એવું એમણે ક્યારેક નોંધ્યું હતું એટલે એમની ઉમેદવારી રદ થવી જોઈએ મને લાગે છે કે આવી સેન્સલેસ અરજીઓ એ રદ બાતલ થાય એટલે રાહુલ ગાંધી સામેની આ અરજી રાયબરેલી માંથી ચૂંટણી લડવાના છે અને એ ત્યાંથી જીતે એની પૂરેપૂરી શક્યતા છે બીજો મુદ્દો એક બહુ મહત્વનો છે છત્તીસગઢના કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રાધિકા ખેડાએ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યું પૂજા અર્ચના કરવામાં એમની શ્રદ્ધા સામે છત્તીસગઢ કોંગ્રેસના કાર્યાલયમાં એમની સાથે બદતમીજી કરવામાં આવી એને એમણે કારણ તરીકે આગળ ધરવાનું પસંદ કર્યું

લેખિકા તરીકે પણ બહુ જાણીતા છે ધારાસભામાં પણ એ ચૂંટણી લડ્યા અને એ જીતી ન શક્યા એ જુદી વાત છે પરંતુ રાધિકાબેને જે નું કર્યું એ અગાઉ રોહન ગુપ્તા અને ગૌરવ વલ્લભ એ બતાવતા રહ્યા છે પરંતુ કોંગ્રેસ વાળા બહુ સ્માર્ટ થઈ ગયા છે તરત જ એક ગાને બે કટકાના ના જવાબ આપી દે છે એમણે જે માહિતી આગળ ધરી એમાં બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું કે હરિયાણાના કોંગ્રેસી સાંસદ પણ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હતા અને એમને કોંગ્રેસે રોક્યા નહોતા અને કોંગ્રેસના લોકસભાના એ ઉમેદવાર છે હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી રાજા વિક્રમાદિત્યસિંહ એ મંત્રી તરીકે ચાલુ રહ્યા એ પણ ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠામાં અત્યારે લોકસભાના ઉમેદવાર તરીકે આગળ ધરવામાં આવ્યા છે એમને ઉમેદવારી મળી છે એમની સામે કોઈ કોંગ્રેસે કોઈ કાર્યવાહી કરી નથી અને અને એ પણ લોકસભાના ઉમેદવાર તરીકે આ વખતે ચૂંટણી લડી રહ્યા છે એમને ઉમેદવારી આપવામાં આવી છે અને આ તબક્કે જે બીજા જે મુદ્દાઓની આપણે વાત કરવી છે એવું વડાપ્રધાનનું નિવેદન છે તો એમણે કહ્યું છે કે અજીત પવાર અશોક ચવાણ છગન ભૂજબળ અને બીજા આ બધા જેલમાં જશે શું હવે એમને તો નરેન્દ્ર મોદીએ મહેલમાં મોકલી દીધા છે એ લોકો કાં તો નાયબ મુખ્યમંત્રી છે કાં રાજસભાના સભ્ય છે તો એ આચાર સંહિતાનો ભંગ કહેવાય કે નહીં ખરેખર તો ધર્મના નામે સંપ્રદાયના નામે જ્ઞાતિને નામે કોઈ પ્રચાર કરી શકે નહીં પરંતુ આ ભાઈ શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ આવી રીતે પ્રચાર કરે છે અને ચૂંટણી પંચ એની સામે કોઈ પગલા લેતું નથી એ એટલી જ હકીકત છે હિમાચલમાંથી રાજા વિક્રમાદિત્યસિંહ એમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે કંગનાબેન રનોત એ તો અમિતાભ પછી સૌથી લોકપ્રિય જે બોલીવુડના સ્ટાર તરીકે એવું એ આત્મનિર્ભર થઈને કહે છે એ પોતે જ પોતાને વિશે કહે છે અને એમણે તેજસ્વી યાદવના સંદર્ભમાં કંઈક નિવેદન કરવું તો પણ એમણે તેજસ્વી યાદવને બદલે તેજસ્વી સૂર્યા એટલે કે બેંગલુરુના ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમની ટીકા કરતા એમણે એ નિવેદન કર્યું અને તેજસ્વી યાદવે એમનો એ વિડીયો શેર કરીને એમ લખ્યું પાછું કે 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 આ આ એટલે એટલે બેન બેન છે છે કોણ શ્રી એટલા બધા લોકપ્રિય જે જે તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી રહ્યા એ અને વિપક્ષના નેતા છે એ એમની કેવી રીતે ઠેકડી ઉડાવે છે એ આપણે સમજી શકીએ છીએ માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી બંને જણા મુસ્લિમો માટેની અનામતનો જોરદાર વિરોધ કરી રહ્યા છે જ્યાં જાય ત્યાં વિરોધ કરી રહ્યા છે અને એમ કે આ મુસ્લિમો માટેની અનામત એ કર્ણાટકમાં અને આંધ્ર પ્રદેશમાં એ આણી છે તો અમે છે ને એ રદ કરાવી નાખીશું પરંતુ એમના જ એનડીએમાં એમના મિત્ર પક્ષોમાં જે નેતાઓ છે જેમ કે કર્ણાટકમાં દેવે ગૌડા જે પૂર્વ વડાપ્રધાન એમની પાર્ટી જનતા દળ સેક્યુલર આજે પણ તરફેણ કરી રહ્યા છે અને આંધ્રમાં તો એનડીએ નો મેનિફેસ્ટો સંયુક્ત મેનિફેસ્ટો જાહેર થયો છે અને ચંદ્રબાબુ નાયડુ એ આજે સ્ટેટમેન્ટ કર્યું છે કે હું હંમેશા મુસ્લિમો માટેની ચાર ટકા અનામત મોદી છે પણ આપણે આપણી મૂળ વાત ઉપર આવી જઈએ જે વાત છે રાજનાથસિંહની રાજનાથસિંહે નિવેદન કર્યું છે કે પીઓકે એ આપણું જ છે

તો સી નું શું ભાઈ ચાઇનીઝ ઓક્યુપાઈડ કાશ્મીરનું શું તો એમનાથી બોલાઈ ગયું એ પણ લઈને રહી છું અને પછી તરત જ ચીન એટલે જયશંકરને એમણે બીજીંગ પાઠવવા પડ્યા હતા અને ગ્લોબલ ટાઈમ્સમાં ભારતની ટીકા કરતા લેખોના લેખો પ્રકાશિત થયા હતા એ વાતનું તમને કદાચ સ્મરણ હશે મોદી અઢાર વખત ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ને મળ્યા અને પાંચ વખત તો માન્ય વડાપ્રધાન મોદી ચીન ગયા પરંતુ ચીને આપણી આપણો લદ્દાખનો પ્રદેશ ગપચાવ્યો છે એમ બીજ પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે અરુણાચલ પ્રદેશમાં પણ જેને આપણી સરહદમાં ભારતીય સરહદમાં એ ગામડા વસાવ્યા છે એવું ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એ કે છે પણ મોદીની ની રાજ્ય મોદીની કેન્દ્ર સરકાર એ માનવા માટે તૈયાર નથી અને છોગામાં ચીનને વેપાર તુલા અંદર સો બિલિયન ડોલર નો લાભ કટાવવાનું કામ પણ ભારતની વર્તમાન સરકારે કર્યું છે એ તમે છે ને જો સત્તાવાર આંકડાઓ જુઓ તો તમને ખ્યાલ આવશે હંડ્રેડ બિલિયન ડોલર હંડ્રેડ બિલિયન ડોલર ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ અને ચીનને આટલો બધો લાભ ઘટાવાની આપણે ક્યાં જરૂર છે ચીનથી આટલી બધી આયાત કરવાની આપણે ક્યાં જરૂર છે એ વાત તમને અને મને એ પ્રશ્ન થાય છે પરંતુ રાજનાથસિંહ અને નરેન્દ્ર મોદીને અને અમિત શાહ ને કદાચ એ પ્રશ્ન થતો નથી ભાઈ શ્રી નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા ડોક્ટર ફારૂક એ તો એમ કહ્યું કે ભાઈ તમે પીઓકે લઈ લો ને કોણ ના પાડે છે પણ રાજદાસી કહે છે ના યુદ્ધ કર્યા વિના લઈ લેવાના છે કઈ રીતે લેવાના છો તો એમને જને પીટીઆઈ ને ઇન્ટરવ્યુ આપ્યો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંની પ્રજા એ જમ્મુ કાશ્મીર માં જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસથી એટલી પ્રભાવિત થઈ ગઈ છે કેને ભારત સાથે જોડાઈ જવું છે હવે આ પ્રકારના ખોટાડા સમાચારો પ્લાન્ટ કરવામાં કેન્દ્ર સરકારના સંવેદનશીલ ખાતાના મંત્રી એ પોતે પણ જો એના માટે જવાબદાર હોય અને હોય તો મને લાગે છે મારે એટલું જરૂર કહેવું પડશે કે કે દેશની પ્રજા એટલી નથી જે આવા ખોટા સમાચારો જે છાપાઓમાં ગોદી મીડિયામાં છપાવવામાં આવે છે એ માની લે અને જેમ અબ્દુલ્લાએ કહ્યું એમ કે ભાઈ તમને પીઓ કે લેતા રોકે છે કોણ તમે લો ને પણ એને મોદીના શાસન દરમિયાન પીઓકે લેવાની તો વાત બાજુ ખાલી વગાડવાની વાત છે પણ ઉપરથી એટલે પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે જમ્મુ કાશ્મીર આપણા પ્રદેશમાંથી એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી એ પસાર થાય છે અને છેક દક્ષિણ પાકિસ્તાનના દક્ષિણ વિસ્તાર સુધી જાય છે એ એની યોજના તમારે બંધારણની અંદર વાંચી લેવાની જરૂર છે ત્રણસો ને સિત્તેર કરતા પણ બૌદ્ધ ખતરનાક એવી આ કલમ બંધારણની ત્રણસો ને ઇકોતેર ની છે જોકે એ રાજ્યોની સ્વાયત્તા માટે આપણા પૂર્વ સૂર્યોએ બંધારણના ઘડવૈયાઓએ એની જોગવાઈ કરી રાખી હતી કે કેન્દ્ર સરકારના બધા કાયદાઓ રાજ્યની ધારાસભામાં ઈશાન ભારતના રાજ્યોની ધારાસભામાં મંજૂર ન થાય ત્યાં સુધી એ અમલમાં નહીં આવે જે રીતે ત્રણસો સિત્તેર જે અનુચ્છેદ હતો એની પણ જોગવાઈ એવી હતી કે કેન્દ્ર સરકાર જે કાયદા અમલી બનાવે એ ઓટોમેટિક જમ્મુ કાશ્મીરમાં અમલી ન બને એ બાબત એ વખતે શરૂઆતમાં જ્યારે બંધારણ ઘડાયું ત્યારે એ દાખલ કરવામાં આવી હતી અને સરદાર સાહેબે એ દાખલ કરી હતી એના પુરાવા પણ આપણી પાસે છે પરંતુ અત્યારના શાસકો આના વિશે જુઠ્ઠાણું ઓકવામાં જરાય પાછી પાની કરતા નથી આપણા વડાપ્રધાનો જે રીતે ચીનના પ્રવાસે જવામાં એટલે કે વર્તમાન વડાપ્રધાન તો બહુ ઉત્સાહ દાખવે છે પરંતુ ચીન સાથેના આપણા સંબંધો નોર્મલ થતા નથી આપણો ટકરાવ એની સાથે ચાલુ રહે છે માનનીય વડાપ્રધાન ક્યારે ક્યારે ગયા અને ક્યારે ક્યારે શી જિનપિંગને સાબરમતી રિવરફ્રન્ટ લઈ આવીને બે હજાર ચૌદમાં હિંડોરે ઝુલાયા હતા અને પછી મહાબલીપુરમમાં બોલાવીને ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં એમણે મોદીનો આ રેકોર્ડ જે છે એ કંઈ સમજાય એવો નથી કારણ કે અમારી પાસે આખી યાદી છે કે ચીન ગયેલા ભારતીય વડાપ્રધાન કયા વડાપ્રધાન કેટલી વખત ચીન ગયા નેહરુ એક વખત શાસ્ત્રી એક વખત નહીં ઇન્દિરા ગાંધી એકે વખત નહીં દેવેગોડા એકય વખત નહીં વાજપેયી એક વખત ગયા અને એમણે ત્યાં આગળ જાહેર કર્યું કે તિબેટ એ ચીનનું અવિભાજ્ય અંગ છે અમે એને આવકારીએ છીએ કારણ કે સિક્કિમનો જે વિવાદ હતો સીમા વિવાદ એ એના સાટામાં ઉકેલાયો હતો એટલા માટે વાજપેયીનું આ પગલું યોગ્ય હતું એવું અમે માનીએ છીએ મોરારજી દેસાઈ એકે વખત નહીં ગયા રાજીવ ગાંધી એક વખત ગયા અને ચીન સાથેના સંબંધો નોર્મલ કર્યા હતા રાવ એક વખત ગયા ગુજરાત બે વખત ગયા નરેન્દ્ર મોદી નવ વખત વડાપ્રધાન તરીકે અને ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગયા હતા આ વાત બહુ સ્પષ્ટ તથ્ય આધારિત છે નરેન્દ્ર મોદીને ચીન માટેનો આટલો પ્રેમ કેમ છે એ સમજવું ઉજરા કઠિન છે અને છતાં એ બીજા પક્ષોને ભાંડે છે ચીનના સંદર્ભમાં આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે તથ્ય આધારિત સત્ય આધારિત વાત જો સાંભળવી હોય સાચું વિશ્લેષણ સાંભળવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરે દેશમાં અને વિદેશમાં નમસ્કાર